તમામ અગ્રમતા ધરાવતા અને નિરાધાર કુટુંબને કાયદામાં જણાવ્યા મુજબ સસ્તું અનાજ તાત્કાલિક ધોરણે મળવું જોઈએ રાજ્યની તમામ વિધવાને સાઠ વર્ષથી ઉપરની મહિલાઓને માસિક રૂપિયા બે હજાર પેન્શન મળવું જોઈએ તેમને માટે એપીએલ બીપીએલનો નિયમ ન હોવો જોઈએ દરેક ગામમાં તલાટી દ્વારા કેટલી મહિલા વિધવા અને વધુ તથા નિરાધાર છે તેમની યાદી તૈયાર કરી તેમને દરેકને બે હજારનું પેન્શન આપો મણિપુર બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી આખા ગામમાં સરઘસ કાઢી તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો તે બીજીવાર ન થવું જોઈએ અને જેમને આ કૃત્ય કર્યું છે તેમની કડકમાં કડક સજા થવી જોઈએ દરેક વિધવા મહિલાઓને મફતમાં પ્લોટની ફાળવણી કરવામાં આવે મહિલાઓ ભલે કોઈ પણ ધર્મ વર્ગની હોય એમને તેમની પિતૃક અને સસુરાલની જમીન અને સંપત્તિમાં બરાબરનો અધિકાર હોવો જોઈએ ખેતીમાં લઘુત્તમ વેતનને બદલે જીવન ધોરણ જીવવા માટે યોગ્ય વેતન ત્રણસો પચાસ રૂપિયા મળવું જોઈએ વિવિધ ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપીને મૌખિક તથા લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆતો કરી જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી સબરી સંગઠનની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી જિલ્લાવર જેડેશ ટીવી પ્રાંતિજી અમારા સો સાટીમાં સાહેબ ઓછું મળે છે બધું અને વિધવા બે વળી મળતી જ નહીં અને દારૂ હજી બહુ બહુ ગરમ

આપવામાં આવે સ્લીપ ચાલુ કરવામાં આવે એ અમારી માગણી છે આગળનો જે મુદ્દો છે કે અમારું જે બહેનોનું જે કાર્ડ છે બીપીએલ કાર્ડ એ કાર્ડ અલગ કરાવતાની સાથે જ એપીએલ કાર્ડ કરી નાખે છે તો એ ન થવું જોઈએ અને બધાને બીપીએલ જ કાર્ડ રહેવું જોઈએ એ અમારી આગળની એક માગણી છે અને આગળ જે માગણી છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ એ લોકો સાંભળતા નહીં અને એ અમારી રજૂઆત સાંભળે એ અમારો મુખ્ય મુદ્દો છે બીજા નંબરે કે જે વિધવા બહેનો છે એમનું જે પેન્શન મળવું જોઈએ એ ગામડાથી આવે પંચાયતમાંથી કે ભાઈ તમારે વિધવા પેન્શન લેવું હોય તો મામલાદાર કચેરીમાં જવાનું મામલાદારમાં આવે તો ફરીથી એને પંચાયતમાં મોકલે છે આમ ધક્કા ખાધાના ખાતામાં અડધી બહેનોને ત્રણથી ચાર ચાર વર્ષ થઈ ગયા તેમ છતાં હજુ સુધી વિધવા પેન્શન મળ્યું નહીં તો એ લોકોને વિધવા પેન્શન સર્વે કરીને દરેક બેનને મળવું જોઈએ આ અમારી માંગણી છે અને જે વિધવા પેન્શન જે બેનોને મળે છે એ બેનોને કેટલીક જગ્યાએ અંગૂઠાવાળા જે ભાઈઓ રાખવામાં આવે છે દાખલા તરીકે કામ છે એની અંદર અંગૂઠો રાખવામાં આવે અને જે વિધવાબેનનું પેન્શન મળે છે એ પેન્શન તરત જ આપવામાં નહીં આવતો એ અંગૂઠો લઈને જતો રહે અને પાસું રજૂઆત કરે તો પછી એ પાસું પેન્શન ત્યાં પંદર કે મહિના પછી મળે છે એ બંધ થવું જોઈએ આગળનું અમારે છે કે બારસો રૂપિયાની અંદર બહેનોનું પરિવાર ચાલતું નથી એમ બરાબર તો બારસો રૂપિયાની જગ્યાએ બે થી ત્રણ હજાર વિધવા પેન્શન મળે એ અમારી આગળની એક માગણી છે અને આખા પ્રાતિતની અંદર પાંચ વાગ્યા પછી ખાસ બે મુખ્ય જે માગણી છે એ પાંચ વાગ્યા પછી પાણીની જગ્યાએ દારૂની રીલમશીલ મળે છે એટલે દારૂ મળે છે એટલે અહીંયા જે બેનો આવ્યા છે એ લગભગ નેવું ટકા બહેનો વિધવા છે એનું કારણ એ છે કે દરેક ગામડાની અંદર પાંચ વાગ્યા પછી સૌથી વધારે દારૂની રીલમશીલન થાય છે એ બંધ થવી જોઈએ વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો બેનો ઉપર એ જે બેન રજૂઆત કરે એને એકલા પાડી અને એના પર અત્યાચાર કરવામાં આવે છે એ ન થવો જોઈએ તદ્દન ખોટું છે બરાબર એટલે એ ખાસ કરીને અમારી મુખ્ય માંગણી એ પણ છે અને ત્યાં જે ભાઈ બેનને રજૂઆત કરે તો બધા ભાઈઓ થઈને બેનને દબાણ બી કરે કે બીજી વખત આવી રીતે તારે રજૂઆત ન કરવાની બરાબર એટલે આ દારૂ બંધ થવો જોઈએ આગળનો જે મુદ્દો છે કે બહેનો ઉપર અત્યાચારો થઈ રહ્યા છે ખાસ કરીને મણિપુર એ મણિપુરની બેન હોય કે સાબરકાંઠાની બેન હોય કે પછી ગુજરાતનો કોઈ પણ બેન હોય એ આદિવાસી બેન હોય કે બક્ષીપંસ પટેલ હોય કે પછી ઠાકોર બેન હોય બેન એ બેન છે તો એ મણિપુરની અંદર નિવસ્ર કરીને બેનો પરેડ કરીને જાહેરની અંદર સરઘસ કાઢવામાં આવે હતું આ કોઈ પણ બેન સાથે ન થાય એવું અમારે સગરી સંગઠનની તટસ્થ અને કડક માગણી છે આ જે નરાધાર જે વ્યક્તિઓ કરું છે જે જેને ગુનોગાર કરો છે એને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે જેથી કરીને બીજી બહેનોને સેફ્ટી મળે એટલે એનું રક્ષણ મળે આ અમારે ખાસ કરીને આજે માગણી લઈને અમે આવ્યા છીએ મારું નામ પરમાર બચ્ચુ બેન ગોપાલસિંહ સબરી સંગઠનમાં મંત્રી તરીકે કામ કરું છું પ્રાતિજ તાલુકાના દરેક ગામડા ગામડામાં સબરી સંગઠનની કામગીરી ચાલુ છે ખાસ મુદ્દો અમારો એ છે કે અન્ન સુરક્ષા કાયદા બે હજાર તેરનું પૂરેપૂરું અમલીકરણ થાય સસ્તા અનાજની દુકાનો ત્રીસ ત્રીસ દિવસ ચાલુ રહે અને અમારી બહેનોને અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળવો જોઈએ તેમાં દરેક વિધવા એકલ બહેનોને અંતોદયની

અને ખાસ એકલ વૃદ્ધ નિરાધાર બહેનોને દર મહિને બે હજાર રૂપિયા પેન્શનની અમારી ખાસ માગણી છે તે દરેક બહેનોને મળવા જોઈએ તેમજ પોસ્ટમાં અને બેંકમાં અમારી બહેનોને સલામતી માટે જે નિયમિતપણે જે સહાય મળે છે તો તે સંચાલકો નિયમિત બહેનોને આપે અને ખાસ કરીને જે અમારા બહેનો

અને આનો અમલ નહીં થાય તો અમે આગળ રેલી રેલી કરીશું અને ધરણા કરીશું અમારે પ્રોબ્લેમ છે પોસ્ટ અને પૈસાનો બરાબર એ આપે છે પણ ધક્કા ખવડાવે છે ને અંગુઠો કરાવે ને ચાર પાંચ દિવસ અઠવાડિયે પૈસા આપે છે હા પહેલાં મને જરા પહેલાં જુમાર બાકી છે અઢીસો રૂપિયાના આપતા નહીં અને બીજું છે દારૂ બહુ વેપાર થાય નાના નાના છોકરા બહુ દારૂ પીશે અમારા ગામમાં દારૂ હા રજૂઆત કરી પોલીસ કેસ પોલીસ આવે છે પૈસા લઈને જતી રહેશે કશું કરતી નહીં